હાલોલના પ્રતાપપુરા ગામે આવેલ પ્યુરિટી કેર નામની કેમિકલ કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી હતી। હાલોલના પ્રતાપપુરા ગામે રહેણાંક વિસ્તારમાં અનેક ઔદ્યોગિક યુનિટો આવેલા છે। ફાર્મા સેક્ટરની કેમિકલ કંપનીમાં બોઈલરનો ધમાકો થયો હતો। ધમાકો એટલો પ્રચંડ હતો કે હાલોલના કેટલાક વિસ્તારોમાં ભૂકંપ જેવી ધ્રુજારી અનુભવાઈ હતી, જેમાં ધમાકો થતા આજુબાજુના ઔદ્યોગિક યુનિટોને પણ નુકસાન થયું છે। આજુબાજુના મકાનોની દિવાલોમાં તિરાડો પડતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। અહીંયા આગળ કેમિકલ બ્લાસ્ટ થયો છે કે બોઈલર ફાટ્યું છે તેની ખબર નથી, પણ આના ધડાકા છેક હાલોલ સુધી સંભળાયા છે। ઘણા લોકોના ઘરમાં વાસણો પણ પડી ગયા છે, ભૂકંપનો આંચકો હોય તે રીતનો આંચકો અહીંયા આગળ અનુભવાયો છે। આવા આ વિસ્તારમાં ઘણી કેમિકલ કંપનીઓ ચાલી રહી છે, તંત્રની રહેમ રાહ હેઠળ આ મોટી મોટી કંપનીઓ કેમિકલ કંપનીઓ ચાલી રહી છે, પણ એના વિરુદ્ધ તંત્ર કોઈ પણ પગલાં ભરી રહી નથી। અમે આના થોડા સમય પહેલાં જ આ વિષયો પર આવેદનપત્ર પણ આપ્યું હતું અને રૂબરૂમાં રજૂઆત કરી હતી। મામલતદાર સાહેબ હોય, પ્રાંત સાહેબ હોય, કલેક્ટર સાહેબ હોય કે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ હોય, પણ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી। પણ આપ જોઈ શકો છો કે સ્થાનિકોના ઘરોમાં તિરાડ પડી ગઈ છે, કાચો પણ તૂટી ગયા છે। આ અસર આ કેમિકલ કંપનીઓ હાલોલ શહેરના લોકોના સ્વાસ્થ્ય સાથે કરી રહી હોય તેવું જણાઈ રહ્યું છે।